નમસ્કાર ગાઈસ, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. લોક રક્ષક દળ પરીક્ષાના પેપર લીક થયા બાદ પરીક્ષા બોર્ડ પરીક્ષા રદ કરવાના નિર્ણયને અરવલ્લીના વિદ્યાર્થીઓએ આવકાર્યો છે. સાચા વિદ્યાર્થીઓને લાભ થશે, જેમાં જિલ્લા કલેક્ટરે પણ આ નિર્ણયને આવકાર્યો છે. રાજ્ય સરકાર દ્વારા લોક રક્ષક દળની 6,500 જગ્યાની ભરતી માટે 8,00,000 વિદ્યાર્થીઓની 3 નવેમ્બરના રોજ પરીક્ષા હતી. આ પરીક્ષા માટે રાજ્યના તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના સેન્ટરો પર પહોંચી ગયા. ત્યારબાદ આ પરીક્ષાનું પેપર લીક થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા કે તરત જ લોક રક્ષક ભરતી બોર્ડના અધિકારી વિકાસ સહાય દ્વારા આ પરીક્ષા રદ કરવાનો અઘરો નિર્ણય પણ ત્વરિત કર્યો હતો, જેના કારણે શરૂઆતમાં પરીક્ષામાં રજીસ્ટ્રેશન કરાવેલા વિદ્યાર્થીઓને ખૂબ ગુસ્સા સાથે નારાજગી પ્રાપ્ત થઈ હતી. પરંતુ જો આ પરીક્ષા રદ ના કરાય તો ખરેખર જ ઉમેદવારોએ પાછલા 6-6 મહિના તૈયારી કરી હતી અને હોશિયાર છે તેવા વિદ્યાર્થીઓને અન્યાય થાય તેમ હતો, જેથી પલકવારમાં જ પરીક્ષાઓ રદ કરવાનો તંત્ર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો, આ નિર્ણયને અરવલ્લી જિલ્લાના પરીક્ષાર્થીઓએ આવકાર્યો છે અને હવે પછી 6 જાન્યુઆરીના રોજ લેવામાં આવેલી પરીક્ષામાં સારું પરિણામ મેળવવાની આશા સેવી રહ્યા છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાર્થીઓને તેમના વતનથી પરીક્ષા કેન્દ્ર સુધીનું ભાડું પણ આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી પણ વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે અને આગામી પરીક્ષા માટે તૈયારીઓનો વધુ સમય મળ્યો અને સાચા વિદ્યાર્થીઓને પરીક્ષા રદ કરવાના ઉત્તમ નિર્ણય છે તેમ અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓએ જણાવી. આ પેપર લીક કૌભાંડમાં ગુનેગાર છે તેમને કડકમાં કડક સજા કરવાની વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. એક બાજુ વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી, સારી મહેનત કરી, સારું પરિણામ લાવી સરકારી નોકરી માટે દાવેદારી કરતા હોય છે, ત્યારે કોઈપણ જાતની મહેનત કર્યા વગર સીધી સીધી નોકરી મેળવવા માટે પેપર લીક કરનાર ગદ્દારોના કારતૂતથી નાનામાં નાના માણસ સુધી લઈ મોટા ઉચ્ચ અધિકારીઓ ફિટકાર વરસાવે છે અને સરકારના આ પરીક્ષા રદ કરવાના ખૂબ જ સરાહનીય નિર્ણય બદલ તંત્રને અભિનંદન આપી આવકારે છે. તાજેતરમાં લોકરક્ષક દળના પરીક્ષાનું પેપર લીક થવાના કારણે સ્ટુડન્ટ્સને અને જે જોબ માટે જે એસ્પિરન્ટ્સ છે એમને ખૂબ તકલીફ પડી હતી. એ વખતે રાજ્ય સરકારે યુવાનોને ભાવિને ધ્યાનમાં રાખીને અસરકારક નિર્ણય લઈને એક્ઝામને રદ કરી હતું. તેમાં જે પણ પ્રશ્નો આ યુવાનો માટે ઊભું થયું તે માટે સરકારે વિકલ્પ પણ આપેલા છે અને ખોટા લોકો સરકારી સેવામાં ઘૂસી ન જાય એ હેતુથી આ જે પગલાં રાજ્ય સરકારે લીધું છે એ ખૂબ આવકારદાયક છે અને યુવાનોનું લાગણી પણ ખૂબ આવકારદાયક અમને પ્રતિભાવ મળ્યું છે. અને હવે પછી જે એક્ઝામ લેવામાં આવશે એમાં એસટીના ભાડું પણ સરકારે પોતાને ખર્ચામાં આપવાનું આ પરીક્ષા માટે નક્કી કર્યું છે. તે માટે પણ લોકોની વચ્ચે અને યુવાનોની વચ્ચે ખૂબ પ્રશંસા મળ્યું છે અને સાચા લોકો, ખૂબ મહેનતી લોકો, ક્ષમતાવાળા યુવાનો સરકારી સેવામાં જોડાય અને ગુજરાતમાં સેવા આપી શકે તો રાજ્ય સરકાર અસરકારક કામગીરી કરી શકે છે. તે હેતુથી જે કર્યું છે એ ખૂબ અભિનંદનીય છે. મારું નામ પટેલ અક્ષયકુમાર ભીખાભાઈ, હું મોડાસા તાલુકાના ટીંટોઈ ગામનો વતની છું. મારે આજ 2/12/2018ના રોજ લેવાયેલી લોકરક્ષક દળ પરીક્ષાની એક્ઝામ મારે લુણાવાડા હતી અને મને એન્ટ્રી મળ્યા પછી અમને જાણ કરે કે ભાઈ આ પેપર ફૂટી ગયું છે એટલે એક્ઝામ કેન્સલ રાખી છે. એ સમયે તો અમને થોડો આંચકો લાગ્યો હતો, કેમ કે અમે બહુ મહેનત કરી હતી એટલે થોડો અમને આંચકો લાગ્યો. પણ પછી થોડા સમય પછી એમ થયું, આજે સરકારે જે નિર્ણય લીધો છે બહુ સારો નિર્ણય લીધો છે. અમારા માટે અમે બહુ મહેનત કરી હતી એના માટે અમને લાગ્યું કે સારો નિર્ણય લીધો છે અને સરકારે વધુ સારો નિર્ણય જે લીધો કે જે કૌભાંડીઓ પેપર ફોડ્યું તેમને બહુ સજા કરી અને એમને પકડી પાડ્યા એ અમને બહુ અમને આનંદ થયો છે. અને હવે અમને વધારે મહેનત કરવાનો એક મહિનાનો સમય મળી ગયો છે. અમે બહુ મહેનત કરીશું અને સરકારે એક બીજી પણ જાહેરાત કરી છે કે આવનાર 6/1/2019 દિવસે લેવાનારી એક્ઝામ ને સરકારે ભાડામાં બહુ છુટ્ટી આપી છે, ફ્રીમાં મોકલવાના જ કીધા છે. એ બહુ સરકારે સારો નિર્ણય લીધો છે. અમે આ નિર્ણયથી બહુ ખુશ છીએ અને અમને વધારે એક મહિનો મળી ગયો છે એક્ઝામની તૈયારી માટે. અમે વધારે ખુશ છીએ અને સરકારનો અને જે એમને લીધો છે નિર્ણય એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પટેલ કૌશિક, ગામ ટીંટોઈ. લોકરક્ષકની જે પરીક્ષા હતી એ મારું નડિયાદમાં પેપર હતું. એના હું પરીક્ષા આપવા ગયો અને ક્લાસમાં બેઠો અને મને શિક્ષકોએ એમ કીધું કે ભાઈ પેપર ફૂટી ગયું છે, લીક થઈ ગયું છે લોકરક્ષકનું, બરાબર. આમાં એના અંદર એવું થયું, મારી તૈયારી સારી હતી અને અચાનક જ સરે એમ કીધું પેપર લીક થઈ ગયું છે.
પણ મને એમ લાગ્યું તો સરસ થયું છે, નકર તો મારો એક્ઝામમાં એ નંબર મેરિટમાં નંબર ના આવતો મારો, પણ સારું થયું છે તે એક્ઝામ પહેલા ગમ પડી ગઈ એમ. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર શ્રી રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરના હનુમાનપરામાં નવનિર્મિત બનેલ રામ મંદિરમાં શ્રી રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શહેરમાં શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં શ્રી રામના નાદથી સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું. 3 દિવસના મહોત્સવ ચાલશે, જેમાં પ્રથમ દિવસે ગણપતિ પૂજન, નગરયાત્રા, જલયાત્રા, દેવતા આહવાન, ગ્રહ હોમ, સાયન આરતી, જલાધિવાસ, બીજા દિવસે અવાહિત દેવતા પૂજા, પ્રસાદ વાસ્તુ પ્રધાન હોમ, અન્નધિવાસ, શાંતિ પૌષ્ટિક હોમ, ત્રીજા દિવસે પ્રધાન હોમ, જલાભિષેક, શિખર અભિષેક, સ્થાપિત દેવતા હોમ અને પૂર્ણાહુતિ થશે. પ્રતિષ્ઠાના મુખ્ય આચાર્ય શાસ્ત્રી લાલભાઈ બી જોશી, શાસ્ત્રી વિરલભાઈ એમ વ્યાસ હશે, જેમાં 3 દિવસ ચાલનારા આ મહોત્સવમાં સાધુ સંતો પધારશે, જેમાં પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ બ્રહ્માનંદ ધામ ચાપરડા, પરમ પૂજ્ય જીવરાજ બાપુ મહંત સત્તાધાર, પરમ પૂજ્ય ભક્તિરામ બાપુ મહંત સંતવાણી આશ્રમ ભૂતડી સહિતના પધારશે. કૌશિકપુરી ગોસ્વામી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, વિસાવદર. મહુવા શહેરમાં નગરપાલિકાની હદ બહારની લઘુમતી ઉજી વિસ્તારની તમામ સોસાયટીઓને પાયાની સગવડ ન મળતા આગેવાનો દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના મહુવામાં નગરપાલિકાની હદ બહારની મુસ્લિમ બહુમતીવાળી આશરે 25થી વધારે સોસાયટીઓ છેલ્લા 25-30 વર્ષથી પાયાની જીવન જરૂરિયાત સુવિધાઓ ન મળતા આગેવાનો તેમજ યુવાન મિત્રો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. લઘુમતી વિસ્તારની સોસાયટીઓને પાયાની સુવિધાઓ જેમ કે પીવાનું પાણી, ડ્રેનેજ લાઇન, સફાઈ, સ્ટ્રીટ લાઇટ, શાળા, દવાખાનું કે એટીએમ અને અન્ય સુવિધાઓથી ઝંખી રહી છે. સતત ગંદકી અને કોઈપણ સરકારી સુવિધાઓ વિના લોકો જીવી રહ્યા છે. હવે લોકોને ધીરજનો અંત આવ્યો હોય તેમ આક્રોશ વધતો જાય છે. સરકાર પાસે તમામ સુવિધાઓ સાથે સિટી સર્વેમાં સામેલ કરવા કલેક્ટર તથા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સતત અન્યાયનો ભોગ બનેલી પ્રજા હવે માંગણી કરી રહી છે નગરપાલિકામાં સમાવેશ કરવાની. લઘુમતી વિસ્તારની અંદાજે 25-30 હજારની વસ્તી ધરાવતા આ વિસ્તારના સ્થાનિક લોકોએ અવારનવાર કલેક્ટર, ચીફ ઓફિસર, મામલતદાર, ધારાસભ્યો, સંસદ સભ્ય તથા વિવિધ રીતે સતત લેખિત રજૂઆતો કરવા છતાં સરકારના કાને લઘુમતી કોમની સોસાયટી પ્રત્યે ઓરમાયું વર્તન રાખી નાગરિક તરીકે પાયાની સુવિધાઓથી વંચિત રખાય. છેલ્લા 5-6 વર્ષ દરમિયાન નગરપાલિકા દ્વારા અન્ય સોસાયટીઓને સિટી સર્વેમાં ભેળવવામાં આવી છે, તો માત્ર લઘુમતી વિસ્તાર જ શા માટે બાકી રહી જાય તેવા સવાલો ઉઠી રહ્યા છે. શહેરમાં જ આવેલી આ સોસાયટીઓ નથી નગરપાલિકામાં કે નથી ગ્રામ પંચાયતમાં, નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પણ નથી કરી શકતા. આશિફ અગવાન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, મહુવા. વડિયા પાસેના અમરનગર ખાતે છેલ્લા 8 મહિનાથી CHCમાં ડોક્ટર ન હોવાથી દર્દીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. CHCમાં નથી દવા કે નથી ગ્લુકોઝના બાટલાની સુવિધા, જેથી દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. આ CHCમાં 14ના સ્ટાફ સામે માત્ર 2 પટ્ટાવાળા અને 1 કમ્પાઉન્ડર ઉપર આધાર છે. અરવલ્લીના બાયડ ગામે ખેતરમાં ગેટા ઘૂસી જવાથી ભેલાણ બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી, જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા અને અથડામણ થતાં જ ગ્રામજનો ઉમટી પડ્યા હતા. આ બાબતે પોલીસને જાણ થતાં બાયડ પોલીસે 4 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, બાયડ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી.
કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર, ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ, લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. બાયડના પીપોદરા ગામે ખેતરમાં ઘેટા ઘૂસી જતા ભેલાણ બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બે વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી. છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં યોજાતી લોકસભા કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાન બાદ ઈવીએમ મશીનોમાં છેડછાડ કર્યા હોવાની ફરિયાદ સામે આવતી હોય છે. સત્તાધારી પક્ષ કે વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ મુદ્દે એકબીજા પર આરોપનો મારો ચલાવવામાં આવતો હોય છે. આ જ પ્રકારે શુક્રવારે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં યોજાયેલા દિવસભરના વોટિંગ બાદ ઉમેદવારોનું ભાવિ ઇફર મશીનમાં કેદ થઈ ગયું છે. પરંતુ આ વચ્ચે બારા જિલ્લાના હાઈવે પર એક ઉપયોગમાં લેવામાં આવેલું એક સીલબંધ ઈવીએમ મળી આવ્યું છે, જેને લઈને હવે ચૂંટણી પંચના અધિકારીઓની જવાબદારી તેમજ ગોપનીયતા અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ મુજબ બારા જિલ્લાના મુગાવલી પાસે શુક્રવારે સાંજે હાઈવે નંબર 27 પર એક ઈવીએમ મશીન શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. આ મશીન પર સીલ લાગેલું હતું, જેથી સામે આવ્યું છે કે આ મશીનનો ઉપયોગ 7 ડિસેમ્બરના રોજ થયેલા વોટિંગ દરમિયાન થયો છે. હાઈવે પર પડેલા ઈવીએમ મશીનને લઈને સ્થાનિક લોકોએ આ અંગેની જાણકારી પોલીસને કરી હતી. ત્યારબાદ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મશીન જપ્ત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ રાજસ્થાન વિધાનસભાની કુલ 199 સીટો માટે મતદાન યોજાયું હતું, જેમાં ઇલેક્શન કમિશનના આંકડા મુજબ 72.62% મતદાન થયું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો સુરતના અઠવામાં ગામે સ્પાના નામે શંકાસ્પદ દેહ વેપાર ચાલી રહ્યો હતો, જે બાબતે કરનાર દંપતી સહિત 3ને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતા. વડિયા પાસેના અમરનગર ખાતે છેલ્લા 8 મહિનાથી CHCમાં ડોક્ટર ન હોવાથી દર્દીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો. આજે મહિલાઓ અને ગ્રામજનો દ્વારા હોબાળો કરતા તંત્ર હરકતમાં આવ્યું. CHCમાં નથી દવા કે નથી ગ્લુકોઝના બાટલા સુવિધાઓ, જેથી દર્દીઓના હેરાન પરેશાન થઈ ગયેલા છે. આ CHCમાં 14ના સ્ટાફ સામે માત્ર 2 પટ્ટાવાળા અને 1 કમ્પાઉન્ડર ઉપર આધાર છે. આ હોસ્પિટલમાં નથી થતી ડિલિવરી, જો ડિલિવરીનો કેસ આવે તો વડિયા અથવા જેતપુર ખસેડવામાં આવે છે. આ હોસ્પિટલમાં નથી એમ્બ્યુલન્સની સુવિધા, જેથી દર્દીઓને ના છૂટકે પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડે છે. ભગવાન ભરોસે ચાલતી આ હોસ્પિટલમાં સુવિધાઓથી દર્દીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રામજનોએ વારંવાર સરપંચને રજૂઆત કરી છે. ગ્રામજનો હોસ્પિટલ ભેગા થતા રોષ જોવા મળ્યો છે. અશોક મણવાર સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. થાની પાસેના ગોપાલ ગ્રામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જનજાગૃતિ અર્થે બાળકોને સમજાવવામાં આવ્યા હતા, જેમાં બાળકોને અલગ અલગ માહિતી આપવામાં આવી અને બાળકો માટે કોઈ નવા રોગ હોય તેની જાણકારી મળે તેમજ તેમાં કયા કયા ટાઈમે દવા લેવી તે બાળકોને માહિતી આપવામાં આવી હતી. અઠવા પોલીસે બાતમીના આધારે છાપો મારી સ્પાના નામે ચાલતા શંકાસ્પદ દેહ વ્યાપારને પકડી પાડ્યો હતો. અઠવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સના વેલકમ સ્પામાં શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ રહી છે. પોલીસે બાતમીના આધારે છાપો મારતા સ્થળ પરથી રોકડ રકમ, કોન્ડોમના 2 પેકેટ મળી આવ્યા હતા. પોલીસે સ્પા સંચાલક દંપતી શ્યામા પ્રસાદ, ગણેશ પ્રસાદ, જયશ્રી તેમજ અન્ય જયંતી દુધાતની ધરપકડ કરી છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરત. તો અઠવા પોલીસ મથકની હદમાં ગોપીપુરા ખાતેથી ચોરાયેલી રિક્ષા સાથે પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે પ્રાથમિક આરોગ્ય દ્વારા જનજાગૃતિ લાવવા અર્થે બાળકોને સમજાવવામાં આવ્યા હતા, તેમજ બાળકોને અલગ અલગ પ્રકારની માહિતી આપવામાં આવી હતી, જેમાં બાળકો માટે કોઈ નવા રોગ હોય તેની જાણકારી મળે તેવા હેતુ અન્વયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે ક્યાં ક્યાં ટીમે દવા લેવી અને આ બાળકોને ખ્યાલ આવે તેવો રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આ કેમ્પનો જાણ કરવામાં આવ્યું હતું, તેમ તમામ ગોપાલ ગ્રામ સ્કૂલ સ્ટાફ તેમજ આરોગ્ય સ્ટાફ વગેરે સ્ટાફ હાજર રહ્યા હતા, તેમજ ગોપાલ ગ્રામ સરપંચ તથા ગામ આગેવાનો હાજર રહ્યા હતા. આજે આપણે ગુજરાત રાજ્યમાં શાળા આરોગ્ય તપાસણી 27/11 થી 1/2 સુધી રાખવામાં આવેલ છે. એ અંતર્ગત આજે ગોપાલ ગ્રામ કન્યા શાળા, કુમાર શાળા તથા ચોથીજેલ હાઈસ્કૂલ, ત્રણેય સ્કૂલના તથા 4 આંગણવાડીના બહેનો બધા મળી અને આજે બધા બાળકોને શાળામાં એકત્રિત કરી કન્યા શાળામાં અને ગોપાલગ્રામ સરપંચ શ્રી
હરેશભાઈ વાળા તથા ઉપસરપંચ શ્રી જયદીપભાઈ વાળાએ ઉદઘાટન કરી આજે પ્રથમ દિવસ હોય શાળા આરોગ્યનું ઉદઘાટન કરી અને શાળા આરોગ્યમાં આપણે એને ખુલ્લો મૂક્યો અને શાળા આરોગ્ય અંતર્ગત જે 5 દિવસનો કાર્યક્રમ હોય બાળકોને તમામ જે આરોગ્યની આરોગ્ય શિક્ષણ આપેલ પૌષ્ટિક ખોરાક લેવો પછી નિયમિત જે આપણે ટેવો કુટેવો છે એને સારી રીતે હાથ કઈ રીતે ધોવા આવી બાબતો જણાવી અને જે કોઈ બાળકને કાંઈ પણ તકલીફ હોય તો જ્યારે તપાસણી દરમિયાન જે આરોગ્યના કર્મચારી આવે તેને કહેવાથી વહેલાસર જો નિદાન થઈ જાય કોઈ પણ રોગનું તો એને સારવાર મળી રહે અને આવનારા દિવસોમાં જે વિદ્યાર્થીઓ છે એ તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ થાય એ માટે આ સરકારનો જે કાર્યક્રમ શાળા આરોગ્ય છે બહુ સુંદર છે. થેન્ક યુ કિશોરભાઈ. પ્રતાપ વાળા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ હતું. માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.